एसआर आચાર્યનો સરકાર સામે વિરોધ છે કે જ્યાં ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી સુધી તેમણે રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો। પરત પ્રશ્નોને લઈને પણ તેમણે સરકારને વારંવાર રજૂઆત કરી પણ કોઈ ઉકેલ ન આવ્યો અને આખરે તેમણે વિરોધ કર્યો। રેલીમાં મોટી સંખ્યામાં સ્કૂલના આચાર્યો જોડાયા હતા। एसटाट केडर लागू कराए त्यारथी ज अनेक प्रश्नों उभा थया छे। आपने जणावी के एसटाट केडर 2012 में लागू कराए पण हजु सुधी नियमों नथी बन्या। आ केडरना मुख्य शिक्षकों अने जुनियर शिक्षकों पगार में पण विसंगतता छे। मुख्य शिक्षक माटे बढ़ती जेवा नियमों हजु सुधी नथी बनावाया। आ उपरांत एसटाट आचार्यों ने प्रमोशन में 4400 ग्रेड पे मळवा पात्र होय छे छतां ते लाभ नथी मळी रह्यो। आ तमाम प्रश्नों ने लईने आचार्यों सरकार सामे विरोध छे। पड़त प्रश्नों तात्कालिक निराकरण लावा माटे मांग कराई छे। आपणे जणाव्युं के कलेक्टर ने आवेदन पत्र आपीने पण रजूआत थई छे। 2012 થી એસટાટ કેડર અસ્તિત્વમાં આવી છે ત્યારથી આજ સુધી અમને અમારા નોકરીના સ્પષ્ટપૂર્વકના નીતિ નિયમો આપવામાં આવેલા નથી, જેની રજૂઆત કરવા અમે આજે ભેગા થયા છીએ। એ સાથે જ વર્ષ 2019 ની અંદર એક વધઘટ પરિપત્ર થયો, જે ખરેખર અન્યાયી પરિપત્ર છે। કારણ કે વર્ષ 2012 થી 2018 સુધી જે ક્રમશઃ ચાર તબક્કામાં એકટાટની ભરતી થઈ ત્યાં આરટીના નીતિ નિયમનું કોઈપણ પ્રકારનું પાલન કરવામાં આવેલ નથી। સરકારને આવેદન પત્રો જુદી જુદી કક્ષાએ આપીને રજૂઆતો કરી છે, ત્યારબાદ લેટર આંદોલન કર્યું છે, મુખ્યમંત્રીશ્રીને ઈમેલ દ્વારા પણ રજૂઆત કરી છે અને આ રીતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ અમારી માંગણીનો કોઈ ઉકેલ આવ્યો નથી। આજે શરૂઆતનો જે તબક્કો હતો ત્યારે જ્યારે પહેલી વખત જ્યારે ભરતી બહાર પડી આ લોકો શિક્ષકોમાંથી જ આચાર્યમાં આવેલા છે, ત્યારે 4400નો ગ્રેડ પે એવો પરિપત્ર બહાર પડેલો, જ્યારે ભરતી કરી ત્યારે બધાને 4200 આપ્યા। એટલે અમારો મુખ્ય મુદ્દો ઓવર સેટઅપ અને 4400 ગ્રેડ પે અમારો મુખ્ય મુદ્દો। આજ સુધી અમને જે આરઆર કે જે નિયમો કહેવાય આજ સુધી અમારા નિયમો બહાર આવ્યા નથી, એ માટે